તૈયારી કરવા માટે પૂછાય એવા દરેક દરેક પ્રશ્નો એની અંદર કવર થઈ જાય. જે લોકો યુપીએસસી તૈયારી જોડાવા માંગતા હોય ઝડપથી ખડતો તારો હોય એટલે વીસ માંગવાનું ચાલુ કરે. એટલે આ જે ખડતો તારો હોય એક પ્રકારનું શું છે, ઉલકાઓ જે ગ્રહો બનવામાં નિષ્ફળ નીકળે હોય અને આવા ખડક ગ્રહ બનવા માટે શું મેળવ્યા, જે ખડક છે પથ્થર સ્વરૂપે હોય એ કહેવાય ઉલ્કાઓ. પૃથ્વીની નજીક આવતા અને જો આવી જે ઉલ્કાઓ જે પૃથ્વીની નજીક આવે ત્યારે શું થાય, તો એ ગુરુત્વાકર્ષણ બળના ઘર્ષણ સીધું જાય સળગી ઉઠે અને સળગવાના કારણે ક્યારેક સુધી અહીંયા પૃથ્વી સુધી પહોંચી શકતી નથી અને પૂરેપૂરી શું થઈ જાય સળગી જાય. પણ ક્યારેક જો એ સળગતા બચી ગયું તો પૃથ્વી ઉપર શું કરે પડે અને ત્યાં જે જગ્યાએ પડે એ શું કરે મોટો ખાડો પાડી દે. આવી વાત કરીએ તો મહારાષ્ટ્ર ની અંદર આવેલું એક કોયલાસ રોડ જે ઉલ્કા પડવાની બન્યું હતું માનવામાં આવે છે. પછી આપણે સૌરાષ્ટ્ર ની અંદર વાત કરીએ તો ત્યાં થોડા સમય પહેલા જે ઉલ્કા પડી હતી એ લગભગ 40 કિલો નું એનું શું વજન હતું. હેવી જે ઉલ્કાઓ છે જયારે ફરતી હોય ત્યારે આપણને ફરતા તારા જેવો અથવા સીધો નિષ્કર્ષ તમને દેખાય. પછી આપણે વાત કરીએ નક્ષત્ર ની, બરોબર? તો આપણે નક્ષત્ર ની વાત કરીએ તો કે વિશાળ અર્થ ની અંદર તારાઓનો સમૂહ અથવા સેંકડો તારો પણ શું નક્ષત્ર ની અંદર ગણતરીમાં લેવામાં આવે. આવા ટોટલ આપણી પાસે 27 જેટલા નક્ષત્ર છે. એની અંદર થોડા નક્ષત્ર આપણે નામ લઈએ જેમાં ગરુડ, અશ્વિની, હંસ, વેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્પ, આદરા અને સ્વાતિ. હવે જો પુષ્પ ની અંદર સોના ચાંદી શું કરવામાં આવે, ખરીદી કરવામાં આવે. ચંદ્ર ની આસપાસ પણ 2 થી 3 નક્ષત્ર આપણને જોવા મળે છે. જો એ જોવા હોય તો તમારે બે શું કરવું પડે, ચંદ્ર ને જોતા રહેવું પડે જેનાથી આપણને નક્ષત્ર જોવા મળી શકે. એ સિવાય વાત કરીએ આપણે ધ્રુવ ના તારા વિશે તો કે જે ધ્રુવ નો તારો છે એ આપણને ક્યાં જોવા મળે, ઉત્તર દિશા. અને ઉત્તર દિશાની અંદર ધ્રુવ નો તારો ગોતવા માટે સપ્તર્ષિ નું જે ધૂમકું છે એ આપણે જોવું જરૂરી છે. સપ્તર્ષિ ને સરળતાથી જોઈ શકાય કે ઉત્તર દિશામાં એને ધ્રુવ ના તારાને આપણે શોધી શકીએ. ધ્રુવ ના તારાનો ઉપયોગ શું છે કે દરરોજ એક જ જગ્યાએ અને એ ઉત્તર દિશાની અંદર તમને જોવા મળે છે. તેથી નાવિકો અથવા આપણે રણમાં ફરતા વેપારીઓ અથવા રણના લોકો શું કરતા હોય, એ તારાનો ઉપયોગ કરતા કે આપણે કઈ દિશામાં જઈએ એનો એક અંદાજ લગાવે. કારણ કે એક દિશાની અંદર કઈ શકો ઉત્તર દિશા, બરોબર? પછી ઉત્તર ગોળાર્ધની અંદર આ તારો જોવા મળે છે જ્યારે દક્ષિણ ગોળાર્ધની અંદર આ તારો આપણને જોવા મળતો નથી. બીજી વાત કહીએ પૃથ્વી તો કેવો છે, પૃથ્વી એક ગોળો એનો આકાર કેવો છે તો કે બંને ધ્રુવથી એની સપાટી ચપટી છે. પૃથ્વીની સપાટી કેવી, બંને ધ્રુવથી ચપાટી નારંગી આકારની છે. અને જયારે વિષુવવૃત ઉપર જોવા જાવ તો એની સપાટી શું છે, ઉપસેલી અથવા ફૂલી લી એવું કહી શકાય. હવે જો ધ્રુવ વધ કરતા પૃથ્વીના મધ્ય ભાગ કેવો છે, તમને મોટો જોવા મળે, સપાટી કેવી ઉપસેલી છે અને મધ્ય ભાગ મોટો છે. ઘનફળ અને વજન પણ આપણે પૃથ્વીને જાણી શકીએ છીએ. અભ્યાસ ની અંદર વાત કરીએ તો એક આપણે ગોળો લો એની ઉપર પૃથ્વી ઉપર આપેલા નકશાઓ જે જોવો, એના સિવાય આપણે મહત્વના સાગરો, બરોબર, જે મહાસાગરો છે, ભૂમિખંડ, પૃથ્વીની ચર્ચા વિશે આવવાની જે ચર્ચા, ઠીક છે, એ નેક્સ્ટ લેક્ચરમાં. જો તમને અમારા લેક્ચર પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઝડપથી જો ક્લાસ મંડળ અધિકારી બનવા માંગતા હોય તો અમારી એકેડેમીને જોડાઈ જાઓ. અહીંયા તમને 0 થી લઈ અને 100% કોર્સ ભણવામાં આવશે અને બધા લોકોને ક્લાસ વનનો ઓફિસર બનાવવાની સરસ કરી એકેડેમીની શરૂઆત કરી. અહીંયા તમને એ સિવાય ક્લાસ તમામ એક્ઝામની તૈયારી પણ કરાવવામાં આવશે, બરોબર? તો જે લોકો જોડાવવા માંગતા હોય ઝડપથી જોડાઈ જાય.